नमस्ते विद्यार्थी मित्रों, वर्णवा विषय आंकड़ा शास्त्र भाग बे चैप्टर नंबर 5 विकलन। तो वर्ष 2021 ना अभ्यास करवा राष्ट्रीय मुद्दा ऊपर आधारित उदाहरण अने स्वाध्याय 5 ना प्रश्न तैयार करवा। तो एवा क्या क्या प्रश्न छे, एवा क्या उदाहरण छे जे वर्तमान वर्ष 2021 ना अभ्यास करवा समाविष्ट करेला छे बोर्ड द्वारा। तो उदाहरण જોઈએ તો ઉદાહરણ નંબર 7 થી 12 કે તમારે તૈયાર કરવાના, ત્યાર પછી ઉદાહરણ નંબર 15 થી 22 તૈયાર કરવાના, ઉદાહરણ નંબર 25 થી 29 તૈયાર કરવાના અને ઉદાહરણ નંબર 32 થી 35 તમારે તૈયાર કરવાના છે। બીજા કેટલાક ઉદાહરણો છે કે તમારા વર્તમાન અભ્યાસક્રમમાં થી રદ થયેલા છે, બરાબર। સ્વાધ્યાય 5 ની અંદર વિભાગ A ની અંદર કયા ક્વેશ્ચન તૈયાર કરવાના, તો A માં ક્વેશ્ચન 1 થી 6 કરવાના, ક્વેશ્ચન નંબર 8 માં કરવાનો અને ક્વેશ્ચન નંબર 10 માં તૈયાર કરવાનો। એ જ રીતે વિભાગ B માં ક્વેશ્ચન નંબર 1 થી 4 6 7 8 9 11 અને 12। વિભાગ C ની અંદર ક્વેશ્ચન નંબર 1 થી 4 પછી 6 7 8 10 11 12 અને 15 થી 20 સુધીના ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના વિભાગ C ની અંદર। એ જ રીતે વિભાગ D માં ક્વેશ્ચન નંબર 4 થી 10 14 15 19 20 અને 21 આ તૈયાર કરવાના। વિભાગ E માં ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 3 થી 12 સુધીના ક્વેશ્ચન તૈયાર કરવાના અને વિભાગ F માં ક્વેશ્ચન નંબર 1 થી 6 એટલે કે સમગ્ર વિભાગ F તમારે તૈયાર કરવાનો રહેશે। તો આ રીતે બોર્ડની પરીક્ષામાં વર્તમાન અભ્યાસક્રમ 2021 માં જે સમાવિષ્ટ મુદ્દાઓ છે, જે રાખવામાં આવેલા છે મુદ્દાઓ, એના ઉપર આધારિત ઉદાહરણો અને સ્વાધ્યાય 5 ના પ્રશ્નો તમારે માર્ગ ઉપર તૈયાર કરવામાં લેટ પર તૈયાર કરવાના રહેશે। હવે વિભાગ F નો આપણે છેલ્લો દાખલો આજે ભણશું અને અહીંયા વર્તમાન વર્ષ 2021 નો જે આંકડાશાસ્ત્રનો જે અભ્યાસક્રમ છે આજે છેલ્લું પ્રકરણ છે, વિભાગ ભાગ 2 આંકડાશાસ્ત્રનું, એ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરશું। સ્વાધ્યાય 5 વિભાગ F એનો ક્વેશ્ચન નંબર 6 અને ગણતરી અને સમજૂતી મેળવીએ। રકમ જોઈએ, એક રમકડું રૂપિયા 20 ની કિંમતે વેચાય છે, આવા એક રમકડા બનાવવાનો કુલ ખર્ચ સી બરાબર 1000 વત્તા 16.5x વત્તા 0.001x નો વર્ગ રૂપિયા થાય છે, કેટલા રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય। તો અહીંયા સૌ પ્રથમ આપણને એક રમકડાની કિંમત રૂપિયા 20 આપી છે, તેથી માંગ નોમી જાય પી પ્રાઇસ બરાબર 20 થશે અને કુલ ખર્ચ આપણે જે સી બરાબર 1000 વત્તા 16.5x વત્તા 0.001x નો વર્ગ। તો સૌ પ્રથમ આપણે આમદાની વિશે શોધવું પડે, તેથી x રમકડા વેચવાથી થતી આમદાની આ બરાબર x ગુણ્યા પી, આ એક સૂત્ર છે આમદાની વિધેય x ગુણ્યા પી એટલે કે વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત। તો અહીંયા બરાબર x ગુણ્યા પી ની કિંમત આપણે 20 આપેલી છે, તો એનો ગુણાકાર કરીએ x ગુણ્યા 20, તેથી આ બરાબર 20x આપણને પ્રાપ્ત થાય છે જે આમદાની વિધેય છે। હવે નફાનું વિધેય શોધવું હોય તો એનું સૂત્ર પ્રોફિટ બરાબર આર માઇનસ સી એટલે કે આમદાની ઓછા ખર્ચ, બરાબર આવક ઓછા ખર્ચ, તેથી નફાનું વિધેય પી બરાબર આર માઇનસ સી। અહીંયા આર ની કિંમત આપણે શોધી 20 છે બરાબર 20x ઓછા મોટા અંશ ની અંદર કુલ ખર્ચ વિધેય સી ની કિંમત આપણે મૂકી દીધી સમીકરણ 1000 વત્તા 16.5x વત્તા 0.001x નો વર્ગ મોટા અંશ ની અંદર, મોટો અંશ છોડશો તો કૌંસ ની અંદર ની જે પણ કિંમત છે એની નિશાની નો ચેન્જ થઈ જશે, બદલી જશે, બરાબર 20x ઓછા અને આપણે
प्लस हो जाता है तो माइनस हो जाता है, प्लस 0.5 एक्स है तो माइनस 0.5 एक्स, यहाँ प्लस 0.00 एक एक्स नो वर्ग है तो यहाँ माइनस 0.00 एक एक्स नो वर्ग थी जैसे, यहाँ जो ये सरफा पर तो होए तो यहाँ 20 एक्स है और यहाँ माइनस 0.5 एक्स है, 20 एक्स में थी माइनस 0.5 एक्स नहीं है तो पी बराबर 3.5 एक्स जवाब आता है, 20 में थी 0.5 क्या है तो 3.5 एक्स ઓછા 1000 ને રાખશું ઓછા 0.001 એક્સ નો વર્ગ અને આપણે આ રીતે સ્ક્રીનમાં રાખશું. હવે નફાનું મૂલ્ય આપણને મળી ગયું કે એનું એક્સ ના સાપેક્ષ પ્રથમ ક્રમનો વિકલિત મેળવીએ, તેથી dc/dx બરાબર 3.5 એક્સ છે તો એક્સ ની એક ઘાત હોય, 3.5 એક્સ છે એક્સ ની એક ઘાત, એક ઘાત ને આગળ લઈ જઈએ અને ઘાતમાંથી એક ઘટાડી નાખીએ તો એક્સ ની શૂન્ય ઘાત થઈ જાય, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એની કિંમત 1 થઈ જાય તો 3.5 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 3.5 ઓછા અહીંયા 1000 તરીકે અચળાંક છે અને અચળાંકનો વિપરીત શૂન્ય થાય એટલે આપણે લખતા નથી. અહીંયા માઇનસ 0.001 એક્સ નો વર્ગ, એક્સ નો વર્ગ તો 2 ઘાતને આગળ લઈ લઈએ અને એક્સ માંથી 1 ઘાત ઘાતમાંથી 1 ઘટાડી દઈશું તો 2 માઇનસ 1 એટલે એક્સ ની 1 ઘાત થાય, 2 આગળ આવે એટલે માઇનસ 2x નો વિપરીત આપણને પ્રાપ્ત થાય, આનો ગુણાકાર કરી નાખીએ તેથી dp/dx બરાબર 3.5 ઓછા 0.002x એ આપણો જવાબ આવે. તો નફાના વિધેયનો પ્રથમ ક્રમનો વિકલિત આપણને મળી ચૂક્યું છે બરાબર. મહત્તમ નફા માટેની જરૂરી શરત dp/dx બરાબર 0, તો એને બરાબર આપણે 0 લેતા બરાબર dp/dx બરાબર 0 મૂક્યા બરાબર 0.002x ને ડાબા ડાબી તરફ લાવી જમણી તરફથી તો એની નિશાની માઇનસ માંથી પ્લસ થઈ જશે, તેથી 0.002x બરાબર 3.5. અહીંયા 0.002 એ x સાથે ગુણાકારના સંદર્ભમાં જે સહગુણક છે x નો એને જમણી તરફ લઈ જઈએ તો એ વ્યસ્ત થઈને 3.5 ના છેદમાં લખાશે, તેથી x બરાબર 3.5 ભાગ્યા 0.002. 3.5 ને 0.002 વડે ભાગીએ જવાબ બરાબર 1750 આવે, તેથી x બરાબર 1750. હવે આ જે x મળ્યું એ આપણને ઉત્પાદનની કિંમત મળી, સ્થિર બિંદુ મળ્યું, તો એ 1750 રમકડા બનાવવાથી નફો મહત્તમ થાય છે કે નહીં એની પર્યાપ્ત શરતની ચકાસણી કરવી પડે. એટલે કે અહીંયા આપણે જે આ નફાના વિધેયનું પ્રથમ ક્રમનું વિકલિત મેળવ્યું છે એનું ફરીથી વિકલિત મેળવશું, અને એમાં x ની કિંમત મૂકી અને ચકાસણી કરીએ, જો d2p/dx² ની કિંમત માઇનસ માં મળે એટલે કે શૂન્ય કરતા ઓછી મળશે તો 1750 રમકડા બનાવવાથી નફો મહત્તમ થાય એવું આપણે કહી શકીએ. તો અહીંયા સુધીનો દાખલો તમે વ્યવસ્થિત રીતે ગણી લો, બાકીનો દાખલો આપણે આગળ મહત્તમ નફા માટે પર્યાપ્ત શરત d2p/dx² d2p/dx² 0 થાય, તેથી અહીંયા આપણે જે નફાના વિધેયનું પ્રથમ ક્રમનું વિકલિત મેળવ્યું dp/dx બરાબર 3.5 ઓછા 0.002x એનું ફરીથી વિકલિત મેળવશું, વિકલિતનું વિકલિત ત્રીજા ક્રમનું વિકલિત, તો તેથી d2p/dx² બરાબર 0 ઓછા 0.002 થશે. 3.5 અચળાંક છે, અચળાંકનું વિકલિત શૂન્ય થાય તો એ શૂન્ય મૂક્યું, ઓછા અહીંયા 0.002x છે, x ની એક ઘાત છે, એક ઘાતને આગળ લઈએ અને ઘાતમાંથી એક ઘટાડી દઈએ તો x ની શૂન્ય ઘાત થઈ જાય, ફરીથી કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એનો જવાબ 1 થાય, તો 0.-0.002×1×1 કરીએ તો એનો જવાબ -0.002 આવશે, શૂન્યમાંથી -0.002 કરતા બરાબર -0.002 જવાબ આવે જે શૂન્ય કરતા કેવા છે નાના છે, તેથી સરળ સંતોષાય છે.